નમસ્કાર, અને ગુજરાત ન્યૂઝ સાથે હું છું જયની. વાત કરીએ તો વાપી ટાઉન પોલીસ સ્ટેશનના અધિકારીઓની મહેરબાનીના કારણે બુટલેગરો હાલ બેફામ ફરી રહ્યા છે. પૈસા કમાવાના નશામાં ચોરા અધિકારી કોઈ પણ વ્યક્તિને માર મારવામાં ધમકાવાના અને પોતાના સરકાર દ્વારા અપાયેલા પાવરનો દુરુપયોગ કરીને લોકોને ડરાવી પોલીસની છબી ખરાબ થાય તેવો કિસ્સો હાલ સામે આવ્યો છે. વાપી ટાઉન પોલીસ સ્ટેશનના SRP-માંથી પ્રોબેશનમાં હાજર PSI ગોહિલ ઉર્ફે સિંગમ પાસે ઉપરી અધિકારીઓની મહેરબાનીથી અપાયો વધુ પડતો પાવર, જેના કારણે બુટલેગરોને ચાવરી મોટરસાયકલ પર નવી જ રીતે દારૂની હેરાફેરી થઈ રહી છે. આ બાબતે પૈસા કમાવાના નશામાં ચૂડા અધિકારી કોઈ પણ વ્યક્તિને માર મારવામાં ધમકાવવાના અને પોતાના સરકાર દ્વારા અપાયેલા પાવરનો દુરુપયોગ કરીને લોકોને ડરાવી પોલીસની છબી ખરાબ કરી રહ્યા છે. આ અધિકારી મોટરસાયકલ પાસેથી હફતાઓ લઈને સરકારના પરિપત્ર ખુલ્લેઆમ ચુનૌતી આપી રહ્યો હોય તેવું સામે આવી રહ્યું છે. રવિવારના દિવસે બનેલી ઘટના બાદ મીડિયાના અહેવાલને જનતા દ્વારા વધાવી લેવાયો હતો અને અમારી ચેનલ પાસે પુરાવા લઈને પીડિત આમ જનતા સામે આવી રહી છે. આ ઘટનાના અનુસંધાને અધિકારીઓ દ્વારા PSI ગોહિલને બચાવવા માટે અલગ અલગ ફતવા અપનાવી રહ્યા છે. વલસાડ પોલીસની છબી આ એક અધિકારીના કારણે બગડી રહી છે અને આમ જનતામાં પોલીસની કામગીરી પ્રત્યે સવાલ ઉઠી રહ્યા છે. PSI ગોહિલની દાદાગીરીથી માર મારી ફરિયાદીને ડરાવી બંને પક્ષકારો પાસેથી પૈસાનું ઉઘરાણું પણ આ જિલ્લામાં સામાન્ય મુદ્દો હોય તેવું ઉપરી અધિકારીઓ સમજી રહ્યા છે. PSI ગોહિલ બુટલેગરો પાસેથી એક દિવસનો 2000 રૂપિયાનો એક બાઇકનો હફતો લે છે તેવું બુટલેગરો દ્વારા કબૂલ કરાયું છે અને હફતો લીધા પછી રોજની 50-100 મોટરસાયકલ પાસ કરાવાઈ રહી છે અને જો કોઈ પકડાય તો તે માલ ચેકપોસ્ટ પર જમા કરાવવામાં આવે છે અને 50 રૂપિયામાં બુટલેગરોને જ આ માલ ચેકપોસ્ટ પરથી વેચી નાખવામાં આવે છે. આ વાતે પણ જોર પકડ્યું છે. અમારી ચેનલ દ્વારા બુટલેગરોના લાઈવ વિડીયો પ્રસારિત કરવામાં આવ્યા છે. આ પછી પણ જો આ PSI પર અને મિલીભગતમાં અધિકારીઓ પર જો કોઈ કાર્યવાહી ન થાય તો ગુજરાતમાં દારૂબંધી કરનાર સરકાર અને બનાવાયેલી ટીમ અને ખાતાઓની ખુલ્લી મિલીભગત અને હફતાખોરી સાબિત થાય છે. આ બાબતે હવે નવા IG અને SP સુનિલ જોશી અધિકારી પર શું કાર્યવાહી કરશે તે જોતા રહો વાપી ટાઉન પોલીસ સ્ટેશનના PSI ગોહિલની મહેરબાનીથી ચાલી રહેલો દારૂનો વેપલો. તેજસ ગુંદરણિયા સાથે NS ગુજરાત ન્યૂઝ વલસાડ.